નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ફુલતરે એબીસી ન્યૂઝ માં હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના ગોલર રોડ પર બોમ્બે હોટલ પાસે હ્યુન્ડાઇ શોરૂમના કર્મચારીની આંખમાં મરચો છાંટી 6.24 લાખની લૂંટ આચરનારા બે આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડતા મોબાઈલ ફ્રૂટ નામની દુકાનમાંથી કાર્બાઇડની પકવેલી 5000 કિલો કેરી ઝડપી પાડી હતી. રાજુલાના પીપાવાવ જીએસસીએલ કંપની ભૂમાફિયા પાસેથી જમીનો મુક્ત કરાવવાના ઉપવાસ 22 દિવસ હોવા છતાં કોઈ પણ પ્રકારનો તંત્ર દ્વારા નિર્ણય ન મળતા બંનેમાંથી એક કિશોરભાઈનો આરોપી છે. બંનેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ 2 દિવસ પહેલા ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે હ્યુન્ડાઇ શોરૂમના કર્મચારીની આંખમાં મરચું છાંટી 6.24 લાખની લૂંટ ચલાવનાર હરેશ પરસોત્તમભાઈ મકવાણા અને એક કિશોરભાઈના આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી 2,50,000 રોકડા, 2 મોબાઈલની કિંમત રૂપિયા 8,000, હોન્ડા એક્ટિવા કિંમત 30,000 અને હોન્ડા ડ્રીમ યુગા કિંમત 30,000 સહિત 3,18,000 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. એબીજી ન્યૂઝ રાજકોટ. તારીખ 15 એ ડિવિઝન પોસ્ટી વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો હતો. આ લૂંટના બનાવના અનુસંધાને જે હ્યુન્ડાઇ શોરૂમ છે, હ્યુન્ડાઇ શોરૂમના એક કર્મચારી પોતાની જે રોજની આવક હોય એને HDFC બેંકમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા પોતાના વાહન ઉપર. ત્યારે એમને પાસે એક વાહન ઉપર બે આરોપી આવી અને એનું આંખામાં મરચાંનો ભૂકો નાખીને પછી એને પાસે જે કેશ હતું આ કેશ લઈને જતા રહ્યા હતા. ત્યાર પછી ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગુનો દાખલ કર્યા પછી અમારે ક્રાઇમની 3 ટીમો અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને અમે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન 2 આરોપીઓ આમાં પકડાઈ ગયા છે. એમાં એક આરોપી સગીર વયનું છે અને એક આરોપી મુખ્ય આરોપી છે અને એને સાથે મદદ કરનાર જે બીજો આરોપી હતો એ પકડવાનું બાકી છે અત્યારે. એમને પાસેથી જો ટોટલ મુદ્દામાલ હતું 6,24,000નું, એમાંથી 2.5 લાખ રૂપિયા જેટલા રિકવર કરવામાં આવેલા છે અને બાકીની જે આરોપી પકડાશે ત્યારે બીજી રકમનું રિકવરીનું કામ કરશું. અત્યાર સુધીની પૂછપરછમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી. એ આરોપીઓ તમામ એક કપડાની દુકાન ઉપર સાથે કામ કરતા હતા ત્યારે લોકોની એકબીજા સાથે ઓળખાણ થઈ અને બેરોજગારીના લીધે આ ગુનો આચર્યો હોય એવું જાણવા મળ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડતા મોબાઈલ ફ્રૂટ નામની દુકાનમાંથી કાર્બાઇડની પકવેલી 5,000 કિલો કેરી ઝડપી પાડી હતી. તેની સાથોસાથ 4,600 પાઉચ ચાઇનીઝ કાર્બાઇડનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા 4 દિવસથી વિવિધ સ્થળો પર ખાતી ચીજ વસ્તુઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડતા મોબાઈલ ફ્રૂટ નામની દુકાનમાંથી કાર્બાઇડની પકવેલી 5,000 કિલો કેરી ઝડપી પાડી હતી. કેરીની સાથોસાથ 4,600 પાઉચ ચાઇનીઝ કાર્બાઇડનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગે કેરી અને કાર્બાઇડના પાઉચનો નાશ કર્યો હતો. મોમાઈ ફ્રૂટ નામની દુકાન ધરાવતા લક્ષ્મણભાઈ સરવૈયા પર કાર્યવાહી કરવામાં આવશે. કેરી અને કાર્બાઇડની કિંમત આશરે 2,65,000 થાય છે. આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આવી કેરી ખાવાથી પેટના રોગો થાય છે, તેમજ પેટનું કેન્સર થવાની શક્યતા રહે છે. આગામી દિવસોમાં પણ કેરી પર દરોડા ચાલુ રહેશે. એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજુલાના પીપાવાવ જીએસસીએલ કંપની ભૂમાફિયા પાસેથી જમીનો મુક્ત કરાવવાના ઉપવાસ 22 દિવસ હોવા છતાં કોઈ પણ પ્રકારનો તંત્ર દ્વારા નિર્ણય ન મળતા, તેમજ 10 દિવસથી આ મરણ ઉપવાસ કરી રહેલા 5 વ્યક્તિઓની દિવસે ને દિવસે તબિયત વધારે થતી જોવા મળી રહેલ છે. આંદોલનકારીઓ રસ્તા ઉપર ઉતરી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો. પીપાવાવ ધામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો. રાજુલાના પીપાવાવ ધામ ગામ નજીક ટાયરો સળગાવી વિરોધ કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી. મરીન પોલીસ તેમજ રાજુલા પોલીસ કાફલો પહોંચી ગામજનોને સમજાવટને કરી. જ્યાં સુધી જીએસસીએલ કંપની અને જિંગા ફાર્મ હાઉસ ભૂમાફિયાઓનો વિરોધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન ઉગ્ર બને તેવી સંભાવના. બસીર દલ, એબીજી ન્યૂઝ, સાવરકુંડલા. દર્શક મિત્રો, હવે સમય થયો છે કર્ણાટક વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. બાબરામાં કોળી યુવાન દ્વારા ભરવાડ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી વિડીયો વાયરલ કરતા માલધારી સમાજમાં રોષ. પગપાળા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ કરી. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની નાની કુંડળ અને બાબરામાં કોળી યુવાન દ્વારા ભરવાડ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા માલધારી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે અહીં માલધારી સમાજના અગ્રણી ખોડાભાઈ રાતડિયા, વશરામભાઈ સુસરા, લીમભાઈ સુવાન અને ગાંડુભાઈ રાતડિયાની આગેવાની હેઠળ બાબરા તાલુકાના માલધારીઓ દ્વારા પગપાળા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. બાબરામાં રહેતા હિરેનબાબુ રાણાવાડિયા રહેવાસી વેલનાથ સોસાયટી, તેમજ બાલુ ગોબરભાઈ વાઘેલા રહેવાસી નાની કુંડળ અને ઘનશ્યામ વાઘાભાઈ રાઠોડ રહેવાસી નાની કુંડળ, આ શખ્સો દ્વારા ભરવાડ સમાજ ઉશ્કેરાય, તેમજ બે કોમ વચ્ચે ઘર્ષણ પેદા થાય તે રીતે ગાળો બોલી વિડીયો વાયરલ કરતા સમસ્ત માલધારી સમાજમાં રોષ વ્યક્ત કરી આજે પગપાળા રેલી યોજી મામલતદારને અને PSIને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. કોળી સમાજના 3 યુવાનોમાંથી હિરેન રાણાવડિયાની બાબરા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે, જ્યારે અન્ય 2 શખ્સોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવેલ. અશોક માણવર, એબીજી ન્યૂઝ, અમરેલી. ખોડાભાઈ રાતડિયા નામ છે. આરોપીને સજા થઈ હતી. ભરવાડ જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી આવી હતી એ માટે અમે અત્યારે મામલદાર સાહેબને તથા PI સાહેબને તથા PSI સાહેબને આવેદન પત્ર આપીએ છીએ અને આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. ધોરાજી વિસ્તારમાં 2 ફાર્મ ખનીજ ચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી પાસે બેનરો લગાવાયા. ધોરાજી પંથકમાં આવેલ ભાદર નદી, વેણુ નદી સહિત નદીઓમાં ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની બાબત જગજાહેર છે. નદીઓમાંથી રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાબતે ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્યએ વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ધોરાજી કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલિયા, વિઠ્ઠલભાઈ હિરપરા, ચિરકભાઈ વોરા સહિતના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધોરાજીના દરબારગઢ પાસે આવેલ મામલતદાર કચેરી સામે બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે ધોરાજીમાં ગુજરાત સરકારનું નહીં, ખનીજ માફિયાઓનું રાજ ચાલે છે. આવા બેનરો શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં લગાવી આશ્ચર્યજનક વિરોધ દર્શાવ્યો હતો. ઉપરોક્ત મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ રાખોલિયાએ જણાવેલ કે નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે. ભાદર નદી લોકમાતા છે ત્યારે આપણી સંસ્કૃતિમાં નદીઓને પૂજનીય ગણાવાય છે, ત્યારે ભાદર નદીમાં રેતી ચોરી થવી એ અત્યંત નિંદનીય બાબત છે. રાજ્ય સરકારે આવી ખનીજ ચોરી સામે સખત કાર્યવાહી કરવી જોઈએ, તેમજ ભાદર નદીના કાંઠે ખનીજ માફિયાઓ ખેડૂતોને ડરાવી ધમકાવી ખેતરમાં રસ્તો આપવા મજબૂર કરે છે, તેમજ ઓવરલોડેડ રેતીના ડમ્પર ટ્રકોને કારણે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાની હાલત કફોડી બની છે એનું જણાવ્યું હતું. એબીજી ન્યૂઝ, ધોરાજી. મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ. અત્યારે ધોરાજીની ભાદર નદીમાં ખનીજ માફિયાઓનું એટલું મોટું ગોભણ ચાલુ છે. સરકારી કર્મચારીઓ કોઈ
એને કાંઈ કહેતા નથી, સાંઠગાંઠ હોય એવું લોકો મુખે ચર્ચાઈ ગયું છે. પછી આજુબાજુના ખેડૂત લોકોને પણ નુકસાની થાય, નદીમાંથી રેતી ચોરે, ગમે ત્યારે કોઈ ગાડી જાય કરે તો ગમે એના ખેતરોમાં રંજાડ કરે છે, અતિશય અસહ્ય આ લોકો નુકસાન કરતા છે. પણ છતાંય કોઈ સત્તાધારી કોઈ એને કહી શકતા નથી. લોકમુખે એવી ચર્ચા થઈ રહી છે કે હપ્તાઓ બધાને બંધાઈ ગયા. હવે તમે શું કર્યું અત્યારે? અમે ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ વતી આનો વિરોધ દર્શાવી રહ્યા છે. કઈ રીતે? બેનરો માર્યા અને જાહેર લોકોને આમંત્રણ આપ્યું. જાહેર લોકો અમુક આવ્યા છે એટલે લોકોમાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે આ વસ્તુ બને બિનવ્યવહારિક છે. કઈ કઈ જગ્યાએ પોસ્ટર ભરવાના? મામલતદાર ઓફિસે માર્યું, ડેપ્યુટી કલેક્ટર ઓફિસે માર્યું, ગેલેક્સી ચોકમાં માર્યું. બાબરા પાસેના સુપર ગામમાં જળ સંચય યોજનાનો પ્રારંભ કરાવતા માજી ધારાસભ્ય અને તાલુકા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામનું તળ ઊંડું ઉતારવાનું કામનું ખાતમુહૂર્ત થતા ગામ લોકોમાં ખુશીની લાગણી છવાઈ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુપર ગામમાં તળ ઊંડું ઉતારવાની કામગીરી સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ મંજૂર કરવામાં આવતા માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરિયા દ્વારા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કામગીરીનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. બાબરા તાલુકામાં સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ મોટાભાગના ગામડાઓ લોકફાળાની મદદથી તળાવ, નદી અને ડેમ ઊંડા ઉતારવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સુજલામ સુફલામ જળ સંચય યોજનાના લાઠી વિધાનસભા ઇન્ચાર્જ અને માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરિયાના હસ્તે સુપર ગામનું તળાવ ઊંડું ઉતારવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી સોલંકી, ભાજપ અગ્રણી બિપિનભાઈ રાદડિયા, લલિતભાઈ આંબલિયા, જેઠસુરભાઈ કોઠીવાડ, વલ્લભભાઈ બારાયા તેમજ સરપંચ ગોરધનભાઈ સહિત ગામના લોકો ઉપસ્થિત રહેલ. અશોક મણવર, એબીજી ન્યૂઝ, અમરેલી. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં શનિદેવ મંદિર વૈશાખી અમાસ એટલે કે શનિ મહારાજની પ્રાગટ્ય તિથિ શનિ જયંતીને ઉમંગભેર ઉજવવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના સદર વિસ્તાર કુબેર મઠમાં શનિદેવનું મંદિર સ્થાપિત છે. તે વિસ્તારના લોકો તેમજ અન્ય ભક્તો સાથે મળીને છેલ્લા 5 વર્ષથી આ તિથિને મહાઉત્સવ તરીકે ઉજવે છે. સમગ્ર દિવસ દરમિયાન બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શનિ મહારાજના દર્શન પ્રસાદનો લાભ લે છે. ખૂબ જ સુંદર આયોજનથી ચોમેર ફેલાયેલી સુવાસથી શનિ ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ રહે છે. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. તારીખ 15/5/2018 મંગળવાર કુબેરપરી મઠ અંદર શનિદેવનું મંદિર આવેલ છે, જે ધોરાજીની અંદરમાં એક જ મંદિર છે. ત્યાં સવારથી સાંજ સુધી પ્રસાદીનું આયોજન રાખેલ છે અને સાંજના મહાઆરતીનું આયોજન કરેલું હોય છે. તેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને સાંજના મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. અને સખત દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી શનિદેવની જયંતી ઉજવવામાં આવેલ છે. છેલ્લા 5 વર્ષથી આ શનિ જયંતી અમે ઉજવી છીએ અને ખૂબ જ બહોળી સંખ્યામાં આસપાસના ધર્મપ્રેમી જનતા દર્શનનો લાવો લે છે તથા પ્રસાદીનો પણ ખૂબ જ આનંદ લે છે. તો દર્શક મિત્રો, આના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે હ્યુન્ડાઇ શોરૂમના કર્મચારીની આંખમાં મરચો છાંટી 6.24 લાખની લૂંટ આચરનારા 2 આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા આજે માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડતા મોબાઈલ ફ્રૂટ નામની દુકાનમાંથી કાર્બાઇડની પકવેલી 5,000 કિલો કેરી ઝડપી પાડી હતી. રાજુલાના પીપાવાવ જીએસસીએલ કંપની ભૂમાફિયા પાસેથી જમીનો મુક્ત કરાવવાના ઉપવાસ 22 દિવસ હોવા છતાં કોઈ પણ પ્રકારનો તંત્ર દ્વારા નિર્ણય ન મળતા તો દર્શક મિત્રો, આ તાના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી ચૂકશો નહીં. બીજી ન્યૂઝ. નમસ્કાર.